નવમી ઓક્ટોબરના રોજ કામરેજ ખાતે જોડિયા બાળકોને આરોગ્ય કેન્દ્રમાં રસી મૂકવામાં આવી હતી. બાદમાં બીજા દિવસે અચાનક બંને બાળકો મોતને ભેટ્યા હતા, જેથી રસી મૂકવા મામલે પરિવારજનોએ ડોક્ટર પર આક્ષેપ કર્યો હતો. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવતા બાળકોની લાશને પીએમ અને ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવી હતી. કામરેજ ખાતે જોડિયા બાળકોને આરોગ્ય કેન્દ્રમાં 9 ઓક્ટોબરના રોજ રસી મુકાઈ હતી. બાદમાં બાળકોને અચાનક મૃત્યુ થઈ ગયા હતા, જેથી પરિવાર પર આંપ તૂટી પડ્યું હતું. બંને બાળકોના મોતના પગલે પરિવારે હોબાળો મચાવ્યો હતો, જેથી બંને બાળકોના પીએમ માટે સુરત સિવિલ મોકલી આપવામાં આવ્યા હતા. પીએમ અને ફોરેન્સિક પીએમ બાદ બાળકોના મૃત્યુનું કારણ જણાવી શકાશે. પરિવારજનોએ તબીબીની બેકારદારીના આક્ષેપ લગાવ્યા હતા. તમને શું લાગી રહ્યું છે, કોની બેદરકારી દેખાઈ રહી છે? અમને એવું દેખાય કે સરકારી હોસ્પિટલ વાળા ની. કેટલા વાગે લઈ ગયા હતા રસી? સાની રસી આપવામાં આવી હતી? બોલ્યો. કેટલા વાગે હોસ્પિટલ લઈ ગયા હતા? અમે લઈ ગયેલા કાલે 12:00 હતા કાળ. પછી કોઈ કેસ પતી ગયા એવું કીધું તમને? કાશીબા હોસ્પિટલ. મૃતક બાળકોના પિતાએ જણાવ્યું હતું કે સવારે તેઓ ઉઠ્યા ત્યારે બાળકોના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા, જેથી દવાખાને લઈ જતા બાળકોને મૃત જાહેર કરાયા હતા. મહત્વપૂર્ણ છે કે લગ્નના 20 વર્ષ બાદ જોડીએ બાળકો જન્મતા પરિવારમાં ખુશી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ગઈકાલ 12 વાગે રસી અપાઈ હતી. જો રિએક્શન આવવાનું હોય તો 30 મિનિટમાં આવી ગયું હોત, પણ ઘટના લગભગ વહેલી સવારે બની હોવાનું અમારા ધ્યાન પર આવ્યું છે. બંને જોડિયા બાળકો ભુવાબેન મુન્નાભાઈ ભુવાના હતા અને પહેલી પ્રસૂતિ હોવાનું જાણવા મળ્યું હોવાનું ડોક્ટર મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું. જગાડ્યા તો એક પણ હલ્યું નહીં, એટલે આ લોકો એવું છે ભાઈ તકલીફ છે એટલે પ્રાઇવેટ હોસ્પિટલ મળી છે, કાશીબા હોસ્પિટલ કામરેજ. તો ત્યાં ડૉક્ટર તપાસીને કીધું કે આ મરણ જાય છે, એટલે ત્યારબાદ એ લોકો ઘેરે લાવ્યા. ઘેરે છે અમે અહીંયા પીએમમાં લઈએ કે હવે અહીંયા અમારે પીએમમાં ખરેખર શું છે તો ફોરેન્સિક રિપોર્ટ કરાવવો છે અને એના માટે અહીંયા લઈ આવ્યો. બાળકની ઉંમર કેટલી હતી? બાળકની ઉંમર અંદાજે 1.5 મહિના. હવે આપની માંગ શું છે? માંગ શું છે? અમને અમારો ન્યાય મળવો જોઈએ. આ ડૉક્ટરની બેદરકારી થઈ હોય એનો ન્યાય મળવો જોઈએ. માંગ એક જ છે, ફોરેન્સિક રિપોર્ટ પગલાં લેવા ડૉક્ટર ઉપર, અને એમાં હાથ જે કંઈ ગુનેગાર હોય એને પગલાં લેવાના, એને કડકમાં કડક સજા માંગતા નથી. ત્યાં સુધી અમે આ બાળકોની લાશ સ્વીકારવા માંગતા નથી. સિવિલ હોસ્પિટલમાં મૃતક બાળકો સાથે પીએમ માટે આવેલા ભાનુભાઈ ભુવાએ જણાવ્યું હતું કે તળાવ ફળિયામાં અમે રહીએ છીએ. બંને બાળકોને ગઈકાલ રસી અપાઈ હતી. અમને પોલિયોની રસી અપાઈ હોવાનું લાગતું હતું. અચાનક બાળકની તબિયત ખરાબ થઈ જતા રમતા 1.5 મહિનાના બાળકોના મોતની ઘટનામાં અમે ડોક્ટરને બેદરકારી લાગે છે. અમારી માંગ છે કે બાળકોના ફોરેન્સિક પીએમ થાય અને ડોક્ટર સામે પગલાં લેવામાં આવે. મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.